કેશોદમાં ચોરીની ઘટનામાં સીસીટીવી ફૂટેજ જાહેર કરી માહિતી આપનારને ઇનામ આપવાનું જાહેર કરતી કેશોદ પોલીસ કેશોદના માંગરોળ રોડ પર આવેલા આલાપ કોલોની વિસ્તારમાં રહેતા નારાયણભાઈ ભીમસીભાઈ ભેટારિયાના ઘરમાં ઘૂસી રૂપિયા ચૌદ લાખ સાડત્રીસ હજાર પાંચસોના સોના ચાંદીના દાગીના અને રોકડ તસ્કરો લઈને નાસી છૂટ્યા છે ત્યારે કેશોદ પોલીસ જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ સ્ટાફ દ્વારા બે દિવસથી તસ્કરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે અજાણ્યા તસ્કરોની માહિતી મેળવવા કેશોદ પોલીસ દ્વારા સીટી સીસીટીવી ફૂટેજ જાહેર કરી અજાણ્યા તસ્કરોની માહિતી આપવા અપીલ કરી છે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી દ્વારા જાહેર જનતાને અપીલ કરી છે કે કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીમાં આરોપીના ફૂટેજ મળેલ છે તો જે કોઈ આ વ્યક્તિને ઓળખ હોય તો તાત્કાલિક ચોરાણું બસો ત્રેસઠ અગ્નિસ્થિતિ ચારસો છ ઉપર જાણ કરશો જાણ કરનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખી યોગ્ય ઇનામ આપવામાં આવશે કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદ મુજબ નારાયણભાઈ ભીમસીભાઈ ભેટારીયા પોતાના વતન ટીકર ગામે જાગરણ પ્રસંગે પરિવાર સાથે ગયા હોય ઘરમાં તાળું માર્યું હોય અજાણ્યા તસ્કરોએ દરવાજામાં બાકોરું પાડીને દરવાજો ખોલી કબાટના દરવાજા લોકર તોડી ઘરવખરી વેરણછેરન કરી સોના ચાંદીના દાગીના પચીસ તોલા પાંચ ગ્રામ કિંમત રૂપિયા છ લાખ સિત્યોતેર હજાર પાંચસો અને રોકડ રકમ રૂપિયા સાત લાખ સાહીઠ હજાર મળીને કુલ રૂપિયા ચૌદ લાખ સાડત્રીસ હજાર પાંચસોની માલમત્તાની ચોરી કરી નાસી છૂટ્યા છે કેશોદ પોલીસ દ્વારા જાહેર કરાયેલા અજાણ્યા તસ્કરના સીસીટીવી ફૂટેજ ફોટા અંગે માહિતી હોય તો તુરંત જ જાણ કરવા અપીલ કરવામાં આવી છે